હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે બા તમને ખાટી કેરીનું અથાણું બનાવતા શીખવાડશે તો બાએ અહીંયા દોઢ કિલો રાજાપુરી કેરી લીધી છે તો તેને માર્કેટમાંથી કટ કરાવીને જ લાવ્યા છીએ તેમાં જે આ રીતની ગોઠલી હોય ને તેને કાઢી લેવાની અને જે ટુકડા ભેગા હોય તેને આ રીતે અલગ કરી લેવાના તો તમે જોઈ શકો છો કે એકદમ મીડિયમ સાઇઝના કેરીના ટુકડા કરાવ્યા છે બહુ વધારે મોટા નથી અને આ રીતની જાળી પડી ગઈ હોય ને એવી જ કેરી લેવાની અથાણા માટે તો થાણું સારું રહે છે તો હવે કેરીને આપણે બે થી ત્રણ વાર પાણી બદલીને ધોઈ લેવાની છે કેમ કે આપણે બાર કટ કરાવીને આવ્યા હોય ને એટલે કેરીને ધોઈ જ લેવાની આવીને તો આ રીતે કેરીને બે થી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લીધી છે હવે એક જારીમાં ભરી લેવાની જેથી બધું જ પાણી નીતરી જાય અને એક આ રીતે કોટનનું કપડું લેવાનું અને તેમાં આપણે કેરીને કોરી કરી લેવાની છે તો આ રીતે કપડાં ઉપર કેરીને નાખી અને પોચા હાથે આ રીતે કોરી કરી લેવી તો કેરીને સરસ કોરી કરી લીધી છે તો હવે આપણે એક મોટું આ રીતનું તપેલું લેવાનું છે અને તેમાં આપણે કેરીના ટુકડાને ઉમેરી દેવાના અને તેમાં આપણે બે ચમચી હળદર અને ત્રણ ચમચી જેટલું મીઠું

તો કેરીમાં હળદર અને મીઠું એકદમ સરસ રીતે ચડી ગયા છે અને કેરીનું ખાટું પાણી પણ બની ગયું છે તો તમે જોઈ શકો છો કે કેરીમાં આ રીતનું ખાટું પાણી પણ થઈ ગયું છે અને ખાટું પાણી રહેવા દે અને ખોખાને તેમાંથી નીતારીને કાઢી લેવાના છે કોટન કપડા પર આ રીતે સૂકવી દેવાના છે તો પંખા નીચે આપણે કેરીના ખોખાને બાર કલાક સૂકવવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે બધી જ કેરી એકદમ સરસ રીતે સૂકવી દીધી છે તો હવે તેને દસ બાર કલાક જેવું રહેવા દેશું તો દસ થી બાર કલાક જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેરી આપણે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે તો હાથ થી આ રીતે દબાવો અને પાણી ન નીકળે એવી દેવાની અને જો પાણી નીકળતું હોય તો બે કલાક હજી દેવી તો આ કેરીના ખોખા તૈયાર થઈ ગયા છે અને આ ખોખાને તમારે બાર મહિના સ્ટોર કરવા હોય તો આ રીતે એક ડબ્બામાં ભરી લેવાના અને ફ્રીઝરમાં મૂકી દેવાના તો બાર મહિના આવા ને આવા જ રહે છે અને જ્યારે તમારે અથાણું બનાવવું હોય ત્યારે બહાર કાઢીને અથાણામાં મિક્સ કરી દેવાના અને ફ્રીઝરમાંથી કાઢીએ તો પાણી હોય ને તો તેને સુકવવા દેવાનું રીતના આ રીતના પાછા કોરા થઈ જાય ને પછી જ બોળામાં મિક્સ કરવાનું અને તો પણ તમારું અથાણું તાજે તાજું જ રહે છે અમે ગયા વર્ષ પણ આ રીતના સ્ટોર કર્યા હતા અને પછી અથાણું બનાવ્યું ને તો પણ બહુ સરસ લાગ્યું અને જો તમારે એ રીતે સ્ટોર કરવું હોય તો કરી શકો છો ખોખાને આપણે મોટા વાસણમાં લઈ લેશું તો જે આપણે ગુંદા અને કેરીનો મસાલો બનાવ્યો હતો ને તે જ આમાં ઉમેરવાનો છે તો તમારે તમારી રીતે જેટલો મસાલો ઉમેરવો હોય એટલો ઉમેરી દેવો અમે કિલો જેટલો મસાલો ઉમેર્યો છે અને હવે તેને આપણે મિક્સ કરીને કલાક રહેવા દેવાનું તો પાંચ કલાક જેવો સમય થઈ ગયો છે તો અહીંયા આપણે સિંગ તેલ લઈ તેને ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે ધુમાડા નીકળે ને એવું ગરમ કરી લીધું તું અને અત્યારે સાવ ઠંડુ થઈ ગયું છે ને એટલે આપણે કેરીના અથાણામાં નાખવાનું છે અને જોઈતા પ્રમાણમાં તેલ નાખીને આપણે મિક્સ કરી લેવાનું તો અત્યારે આપણે વધારે તેલ નથી નાખવાનું મિક્સ થાય એટલું જ તેલ નાખવાનું છે કેમ કે જ્યારે આપણે બરણી ભરશું ને ત્યારે ઉપરથી તેલ નાખવાનું છે તો તમે જોઈ શકો છો કે અથાણાનો કલર પણ એકદમ સરસ રેડ આવી ગયો છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી બન્યું છે તો હવે આપણે એક આ રીતની કાચની બરણી લેવાની છે તો બરણીને સારી રીતે ધોઈ કોરી કરી અને તપાવીને પછી જ લેવાની છે અને પછી જ તેમાં અથાણું ભરવું તો હવે બા તેને કાચની બરણીમાં ભરી લઈ જો કાચની બરણીમાં આ રીતે ભરતું જવું અને દબાવતું જવું તો બધું જ અથાણું ભરાઈ ગયા પછી આપણે ઉપરથી તેલ નાખવાનું છે તો આ રીતે બધી જ કેરી સરસ રીતે ડૂબી જાય ને એટલું તેલ નાખવું જો અથાણામાં તેલ હશે ને તો જ અથાણું આપણું એકદમ સારું રહેશે અને પેપરના ટુકડાથી આપણે રીતે સાફ કરી લેવાની અને પછી તેને ઢાંકણ બંધ કરીને દિવસ સુધી રહેવા દેવાનું અને બે થી આ આપણું કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે અને બરણીમાંથી એક નાની જારમાં અથાણું ટ્રાન્સફર કરી લેવાનું અને વારે વારે બરણી ન ખોલવી જેથી અથાણું આપણું સારું રહે તો આપણે આમાં જે ગુંદા અને કેરીનો મસાલો ઉમેર્યો હતો એની લિંક તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દેશો અથવા તો અમારા ચેનલ પર જઈને જોઈ શકો છો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ